Good morning, students. I hope you will be fine. Today we will discuss in standard 7 about your paper style. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજીની પેપર સ્ટાઇલ ભણવા માટે જઈ રહ્યા છીએ, જે તમારે બરોબર રીતે સમજવાની છે. કઈ રીતે પેપર હશે, પેપર કઈ રીતે લખવાનું છે, સાથે સાથે એ પણ ચર્ચા કરીશું. અને આખે આખું જે અસાઇનમેન્ટ તમને મારુતિ મધરલેન્ડ શૈક્ષણિક સંકુલ દ્વારા આપવામાં આવ્યું છે, એ તમને આખું રિવિઝન તમને સમજાવવામાં પણ આવશે. તો આજે આપણે ઇંગ્લિશનો ટોટલ રિવિઝન કરશું કે જે તમે બરોબર રીતે સમજી લેજો. શક્ય હોય તો તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારી બુકમાં નોંધ કરતા જાજો, રફ બુકમાં, કે પેપર કઈ રીતે લખવાનું છે. સૌ પ્રથમ આપણે કોર્સની ચર્ચા કરીએ મિત્રો, તો તમારા કોર્સમાં આપણે ટેક્સ્ટ બુકમાં 1-4 યુનિટ પૂર્ણ કરાવ્યા, પ્રથમ સેમેસ્ટરનો કોર્સ પૂર્ણ કરાવ્યો. સાથે સાથે WH ક્વેશ્ચન, ક્યાં વુ લાગે, ક્યાં વોટ લાગે, ક્યાં વાય લાગે, ક્યાં વેર લાગે, ક્યાં વીચ લાગે, ક્યાં હાઉ લાગે, ક્યાં હાઉ મેની લાગે, બરાબર, એ પણ આપણે સમજ્યા. સાથે સાથે ડેટા ઇન્ફોર્મેશન, એટલે કે કોઈ જાહેરાત આપી હોય, કોઈ આલેખ આપ્યો હોય, એ આલેખમાંથી 4 પ્રશ્નો આપ્યો હોય, 4-5, એ 5-5 પ્રશ્નોના જવાબ તમારે કેમાંથી ગોતવાના હોય છે, તો કે એ પેરેગ્રાફમાંથી. સાથે સાથે આપણે ડાયલોગ રાઇટિંગની પણ ચર્ચા કરેલી, પિક્ચર ડિસ્ક્રિપ્શનની પણ ચર્ચા કરેલી. તો હવે આજે આપણે રિવિઝન તરફ આગળ વધી રહ્યા છીએ, અને બહુ સરસ રીતે આપણે 4-4 યુનિટ પરિપૂર્ણ કરેલા અને ગ્રામરનો કોર્સ પણ પરિપૂર્ણ કરેલો. તો ચાલો ઇંગ્લિશ પેપર સ્ટાઇલ હવે આપણે સમજીએ. હવે પહેલાં એક વસ્તુ યાદ રાખો મિત્રો, ટોટલ માર્ક્સ 40 છે. પેપરના કેટલા માર્ક્સ છે તમારે? એમાં 40 માર્ક્સ છે. 40 માર્ક્સનું તમારું ઇંગ્લિશનું પેપર હશે. સો લેટ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફને બરોબર રીતે વાંચો, આપેલો પેરેગ્રાફ એટલે કે ફકરો, એને બરોબર વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આ પહેલો પ્રશ્ન આખે આખો તમારો ટેક્સ્ટ બુકમાંથી હશે, બરાબર, જે મેં અસાઇનમેન્ટ તમને આપ્યું છે પેરેગ્રાફના પ્રશ્નો જવાબનું. એમાંથી જ 8 માર્કના પ્રશ્નો છે. મેં તમને ટોટલ 16 પ્રશ્નો આપેલા છે. તમે બરોબર અસાઇનમેન્ટનો અભ્યાસ કરેલો જ હશે, મને વિશ્વાસ છે. તો એમાં ટોટલ જે છે એ તમને 16 પ્રશ્નો આપેલા છે, એમાંથી આપણે 8 પેપરમાં મૂકેલા છે. શું સૂચના છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 8 માર્ક્સ, બરાબર છે, કે જે તમારે પેરેગ્રાફમાંથી ગોતીને પ્રશ્નો જવાબ લખવાના છે, જે તમે 5મા ધોરણમાં અને 6ઠ્ઠા ધોરણમાં વ્યવસ્થિત રીતે સમજી ચૂકેલા છો. ત્યાર પછી છે ક્વેશ્ચન 2A, સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલું વિધાન, સ્ટેટમેન્ટ્સ એટલે વિધાન, આપેલું વિધાન ખરું છે કે ખોટું. 5 માર્ક્સ, કેટલા માર્ક્સ છે એના? 5 માર્ક્સ છે. આ પણ મેં તમને જે યુનિટ સમજાવેલા છે, બરાબર છે, એમાંથી જશે. અને મેં તમને અસાઇનમેન્ટમાં 10 ખરા ખોટા આપેલા છે, 10 ટ્રુ ફોલ્સ મેં તમને આપેલા છે, એમાંથી 5 માર્ક્સ છે. એ જ વસ્તુ તમને વ્યવસ્થિત રીતે પૂછાશે, એટલે વ્યવસ્થિત રીતે તૈયારી કરી લેજો. અસાઇનમેન્ટમાં મેં તમને 10 માર્ક્સના ખરા ખોટા આપેલા છે, એમાંથી તમારે 5 માર્ક્સના પૂછાશે કે જે મેં તમને અસાઇનમેન્ટમાં આપી દીધેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન 2B, ફર્મ ક્વેશ્ચન ટુ ધ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. પ્રશ્નો બનાવવાના છે. શબ્દો નીચે લીટી આપેલી હશે, ક્યાં વુ લાગે, ક્યાં વોટ લાગે, ક્યાં વાય લાગે, ક્યાં વેર લાગે, એ બરોબર સરે તમને સમજાવેલું છે એમાંથી. અને એમાં પણ મેં તમને 10 વાક્યો આપેલા છે, એમાંથી 5 માર્ક્સના વાક્યો પૂછાશે, બરાબર છે. ત્યારબાદ ક્વેશ્ચન 3A, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા એટલે ઇન્ફોર્મેશન, આપેલા માહિતી વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ. આમાં તમને એક એડવર્ટાઇઝમેન્ટ આપી હોય અથવા કોઈ ચાર્ટ આપેલો હોય, એના 5 પ્રશ્નો આપેલા હોય, એ પ્રશ્નોના જવાબ તમારે, પ્રશ્નોના જવાબ એ ચાર્ટમાંથી ગોતી ગોતીને કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન 3B, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ડાયલોગ પૂરો કરો, કૌંસમાં આપેલા જે શબ્દો હોય
કૌંસમાં આપેલા જે શબ્દો હોય એનો તમે ડાયલોગ શું કરો, પરિપૂર્ણ કરો, 5 માર્ક્સ. બરોબર છે? કૌંસમાં શબ્દ હશે એ ડાયલોગ આખો લખવાનો અને એની ખાલી જગ્યા સ્વરૂપે તમારે એ ડાયલોગ પૂરો કરવાનો. કમ્પ્લીટ ધ પિક્ચર યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. પિક્ચર પૂર્ણ કરો. કૌંસમાં જે શબ્દ આપ્યા હશે એનો ઉપયોગ કરીને તમારે ચિત્ર પૂર્ણ કરવાનું છે. એ કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ. અને છેલ્લે ક્વેશ્ચન 4B, રાઇટ અ પેરેગ્રાફ, ફકરો લખો, ઓન ઈચ સબ્જેક્ટ, દરેક વિષય પર, ઓફ ધ ફોલોઈંગ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન ફોર ઈટ. તેમાં જે પોઈન્ટ આપ્યા છે એના ઉપયોગ કરીને એ નિબંધ લખશો. એટલે એ નિબંધમાં તમને પોઈન્ટ આપ્યા છે, એક જ આપ્યો હશે જે તમારે લખવાનો છે. બરાબર છે? 7 માર્ક્સ. જો મિત્રો યાદ રાખજો બરાબર રીતે, ડેટા, ડાયલોગ, પિક્ચર, જે મેં તમને અસાઇનમેન્ટમાં આપેલું જ છે, એ અસાઇનમેન્ટમાંથી જ હું મૂકીશ. એટલે વ્યવસ્થિત રીતે તમારી તૈયારીને પરિપૂર્ણતાના આધાર ઉપર તૈયાર કરી લેજો. ફરી એકવાર બોલું છું, ડેટા, ડાયલોગ, પિક્ચર અને પેરેગ્રાફ. ડેટા, ડાયલોગ, પિક્ચર અને પેરેગ્રાફ એટલે કે એસે, આ ચારેય વસ્તુ મેં તમને અસાઇનમેન્ટમાં આપી દીધેલી છે. એ જ એમાંથી જ તમારું એ પેપર હશે કે જે તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું રહેશે. ઓકે, તો આ પેપર સ્ટાઇલ તમારી 40 માર્ક્સની પરિપૂર્ણ થઈ. તો હવે આપણે ચાલુ કરી દઈએ થોડુંક રિવિઝન. ચાલો, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ પેસેજ. જે પેસેજ છે એનો પેરેગ્રાફ વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને પ્રશ્નનો જવાબ લખો. બરોબર? પેરેગ્રાફ છે એના પ્રશ્નો. બરાબર છે? ઇટ વોઝ 11th April 2011, 11 એપ્રિલ 2011, ઇટ વોઝ તેજસ્વીની 12th birthday. તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ. તેના પિતાએ તેને એક સુંદર સાયકલની ભેટ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે એક અજોડ બાઇક હતી. બ્લુ ઇન કલર. કેવો રંગ? વાદળી. અ સોફ્ટ સીટ. નરમ સીટ. અ લિટલ બેલ. નાનકડી ઘંટી. એન્ડ અ રિયર વ્યૂ મિરર. આગળ પાછળ જોઈ શકાય તેવો અરીસો. હવે મિત્રો જો, પહેલાં તમારે શું કરવાનું, પેપર લખો ત્યારે બરાબર ધ્યાન રાખજો, પહેલાં ઉપર હેડિંગ દઈ દેવાનું. પહેલાં જો, પહેલાં પાના ઉપર તમારું નામ, તમારું ધોરણ, વિષય અને તારીખ. બરાબર યાદ રાખો, પિન પેજમાં જ્યારે તમે પેપર લખવાની શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે વ્યવસ્થિત રીતે પિન પેજમાં પહેલાં તમારું નામ, બરાબર, પછી તમારું ધોરણ, પછી વિષય અને પછી તારીખ, બરાબર, એ દેવાઈ જાય. પછી તમારે પિન પેજમાં પછીના પેજ ઉપર ઉપર હેડિંગ આપવાનું ક્વેશ્ચન 1. સૂચના લખવાની જરૂર નથી, ખાલી ઉપર હેડિંગ આપવાનું ક્વેશ્ચન 1. બરાબર છે? હવે જ્યારે તમે પેલા પેરેગ્રાફનો પ્રશ્ન જવાબ લખવા જઈ રહ્યા છો ત્યારે તમારે પેરેગ્રાફ નથી લખવાના, સીધા પ્રશ્નોના જવાબ લખવાના છે. પણ એ પ્રશ્નોના જવાબ ક્રમશઃ, જેમ કે આ પ્રશ્ન છે પહેલું, હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની, તેજસ્વીની ઉંમર કેટલી? તો કે તેજસ્વીની વોઝ 12 યર્સ ઓલ્ડ. તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો કે 12 વર્ષની. સીધો તમારે જવાબ પહેલું હાસ્યો બરાબર પાડવાનો, ફર્સ્ટ આન્સર, તેજસ્વીની વોઝ 12 યર્સ ઓલ્ડ. બરાબર છે? ફરીથી કહી દઉં, પહેલાં હેડિંગ આપી દેવાનું ક્વેશ્ચન 1, ત્યાર પછી પહેલો આન્સર, પેરેગ્રાફ લખવાનો નથી, પહેલો આન્સર. બરાબર છે? પહેલો આન્સર ક્રમ બરાબર દેવાના, જે પેરેગ્રાફના પ્રશ્નો જવાબ તમે લખો એનો ક્રમ તમારે વ્યવસ્થિત આપવાનો છે. બરાબર છે? પહેલો આન્સર, તેજસ્વીની વોઝ 12 યર્સ ઓલ્ડ. ત્યાર પછી શું કહે છે બીજું, વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર. તેના પિતાએ તને શું ભેટ આપી? હર ફાધર ગિફ્ટેડ. શું કામે ગિફ્ટેડ થયું? તો કે ડીડ આઈ ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ. તેના પિતાએ એને એક સુંદર સાયકલ ભેટમાં આપી. ક્લિયર છે? સમજાઈ ગયું પેપર કેમ લખવાનું? પહેલાં ક્વેશ્ચન 1, પછી પહેલા પ્રશ્નનો જવાબ, પેરેગ્રાફ કે લખવાના નથી. પહેલા પ્રશ્નનો જવાબ લખાઈ જાય એટલે એક લીટી છોડી દેવાની, પછી લખવાનો બીજા પ્રશ્નનો જવાબ. બરાબર છે? પહેલા પેરેગ્રાફમાં પહેલા પ્રશ્નનો જવાબ લખાઈ જાય એટલે લીટી કરો, બીજા પ્રશ્નનો જવાબ લખાઈ જાય એટલે પછી લીટી કરો. બરાબર છે? પહેલા પ્રશ્ન જવાબ પૂરો થયો, લીટી, બીજો પ્રશ્ન જવાબ પૂરો થયો, લીટી કરો. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ બીજો પેરેગ્રાફ. શી ઓપન હર આઈસ. તેણીએ તેની આંખ ખોલી. ઓ માય ગોડ, અરે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. આ સપનું હતું. શી ગોટ અપ. તે ઉઠી. વોશ્ડ હર ફેસ. તેનો ચહેરો સાફ કર્યો. આઈ લુક્ડ ઇન ટુ ધ મિરર. અને અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. આ સમયે તો સપનું હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર.
પણ હંમેશા માટે આ સપનું બનાવશે નહીં. શી પ્રોમિસ હર સેલ્ફ, તેણીએ પોતે વચન આપ્યું. પ્રોમિસ એટલે વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આ એક બાઇક બનાવીશ અને મારા ગામડા ઉપર ઉડીશ. હવે આવ્યો ત્રીજો પ્રશ્ન. બરોબર, પહેલો પ્રશ્નનો જવાબ અંડરલાઈન, બીજો પ્રશ્નનો જવાબ અંડરલાઈન, હવે ત્રીજો પ્રશ્નનો જવાબ. વોટ ડીડ તેજસ્વિની રિયલાઇઝ? તેજસ્વિનીને શું ભાન થયું? રિયલાઇઝ એટલે ભાન થવું. ચાલો કરતા ગોતો તો કે તેજસ્વિની. બરોબર, હવે ડીડ આવ્યું છે એટલે રિયલાઇઝ નું થઈ ગયું. રિયલાઇઝડ ધેટ તેજસ્વિનીને ભાન થયું કે શું ભાન થયું? ઇટ વોઝ અ ડ્રીમ. આ શું હતું? સપનું. ક્લિયર? ત્રીજો પ્રશ્નનો જવાબ અંડરલાઈન. તમારે ક્યાંય પેરેગ્રાફ લખવાના નથી, પણ તમારે જે પ્રશ્નનો જવાબ લખો એનો ક્રમ તમારે સાચો લખવાનો છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. બરોબર છે, ક્રમશઃ લખવાનું છે. એક પ્રશ્નનો જવાબ પૂરો અંડરલાઈન, બીજા પ્રશ્નનો જવાબ પૂરો અંડરલાઈન, ત્રીજા પ્રશ્નનો જવાબ પૂરો અંડરલાઈન, એવી રીતે. બરાબર છે. વોટ ડીડ તેજસ્વિની પ્રોમિસ હરસેલ્ફ? તેજસ્વિનીએ પોતાને શું વચન આપ્યું? તેજસ્વિની, પ્રોમિસ નું થયું, પ્રોમિસ્ડ, ડીડ આવ્યું એટલે પ્રોમિસ. હરસેલ્ફ, પોતાને વચન આપ્યું. ટુ મેક અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર ટુ ધ વિલેજ. બરાબર, તેણે વચન આપ્યું કે તે એક એવું ઉડતું બાઇક બનાવશે અને ગામડા ઉપર ઉડશે. ક્લિયર? અહીં તમારા બે પેરેગ્રાફના પ્રશ્નો જવાબ પૂરા થયા. હવે ત્રીજો પેરેગ્રાફ. વન્સ અપોન અ ટાઈમ, એક સમય, ધેર વોઝ અ યંગ બોય નેમ ગોપાલ. એક નાનો છોકરો કે જેનું નામ શું હતું? ગોપાલ. હી લાઈક જલેબીઝ વેરી મચ, તેને જલેબી ખૂબ જ ભાવતી. વન ડે, એક દિવસ, હી બોટ સમ ફ્રેશ જલેબી, તે થોડી તાજી જલેબી લાવ્યું. હી પુટ ધેમ ઇન અ ડીશ, તેણે એક ડીશમાં રાખી. આફ્ટર અ વાઇલ, થોડા સમય બાદ, હી સો ફ્લાઈસ બઝિંગ ઓવર ધ જલેબીઝ, તેણે શું જોયું? તો કે જલેબી ઉપર ઉડતી માખી, બઝિંગ એટલે ગણગણ કરતી માખી. ગો અવે ડર્ટી ફ્લાઇટ્સ, અહીંથી જાઓ. ડર્ટી ફ્લાઇટ્સ, ડર્ટી એટલે ગંદી, ગંદી માખી, અહીંથી જાઓ. ગો અવે, ગો અવે, જાઓ. હી શાઉટેડ, હી શાઉટેડ, તેણે જોરથી બોલ્યું. બટ ધે ડીડન્ટ, પરંતુ તે ગઈ નહીં. હી કિલ્ડ સેવન ફ્લાઇટ્સ એટ વન બ્લો, હી કિલ્ડ સેવન ફ્લાઇસ એટ વન બ્લો. બરોબર, તેણે એક સાથે સાત માખીઓને શું કરી નાખી? મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું, વાવ, સેવન એટ વન બ્લો, એક જ ફૂંકમાં સાત. આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ જ બહાદુર છું, હું ખૂબ જ બહાદુર છું. વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીસ, ગોપાલે તાજી જલેબી ક્યાં રાખી? તો ચાલો, કરતા કોણ? ગોપાલ. ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ ઇન અ ડીશ, ગોપાલે જલેબી એક થાળીમાં રાખી. વોટ ડીડ ગોપાલ ડુ ટુ ડુ ધ ફ્લાઇસ, ગોપાલે માખીઓ સાથે શું કર્યું? ગોપાલ કિલ્ડ સેવન ફ્લાઇસ એટ વન બ્લો, ગોપાલે એક ફૂંકમાં, બ્લો એટલે કે એ ફૂંકમાં, સાત માખીઓને મારી નાખી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ આપણે આવ્યા. હવે મેં તમને બરોબર સમજાવી દીધું કેવી રીતે લખવાનું. ક્વેશ્ચન વન, ક્યાંય પેરેગ્રાફ લખવાનો નથી. પહેલો પ્રશ્નનો જવાબ અંડરલાઈન, બીજો પ્રશ્ન વારાફરતી લખવાનું છે. ક્રમ આડો અવડો થશે તો હું માર્ક્સ મૂકીશ નહીં. મિસ્ટર જાડેજા વેલકમ, શ્રીમાન જાડેજાએ તેનું સ્વાગત કર્યું. હેરી ટુક સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, હેરીએ મિસ્ટર જાડેજાની સામે તે બેઠો, ઇન ફ્રન્ટ ઓફ એટલે એની સામે બેઠો. ઓહ, અ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ સર, સાહેબ, સુંદર દિવાનખંડ, ડ્રોઈંગ રૂમ, દિવાનખંડ. સાહેબ, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર પીપલ લાઈક યુ, આ અમારી એક નવી પ્રોડક્ટ, વસ્તુ, તમારા જેવા લોકો માટે વસ્તુ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી, તે ઝડપથી વાળને સાફ કરે છે. એન્ડ સેવ્સ યોર ટાઈમ, અને તમારા સમયને બચાવે છે. વી કોલ ઇટ હેપી, વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પૂ, અમે તેને શું કહીએ છીએ? હેપી હર્બલ શેમ્પૂ કહીએ છીએ. ચકવીકર, ખૂબ જ ઝડપી. હુ વેલકમ હેરી, કોણે હેરીનું સ્વાગત કર્યું? તો કે પહેલી જ લીટીમાં છે મિસ્ટર જાડેજા વેલકમ, હુની જગ્યાએ કરતા મિસ્ટર જાડેજા વેલકમ હેરી. વોટ ડઝ ધ શેમ્પૂ ડૂ, શેમ્પૂ શું કરે છે? ધ શેમ્પૂ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ ટાઈમ્સ, શેમ્પૂ વાળને સાફ કરે છે ઝડપથી અને સમય બચાવે છે. ક્લિયર?
હવે નેક્સ્ટ મિત્રો, સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન એક રાજકુમાર હતો. હી હેડ થ્રી ફ્રેન્ડ્સ. તેને ત્રણ મિત્રો હતા. લોંગર લેંગ્સ, લાંબા પગ, શાર્પર આઈસ, તેજ આંખ એન્ડ બિગર બેલી, મોટું પેટ. એના મિત્રોનું નામ, ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓની પાસે સ્પેશિયલ, વિશિષ્ટ પાવર એટલે શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ, તે પ્રદેશમાં, અનધર કિંગ, બીજો રાજા, હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ, એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. ઘણા બધા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ પરંતુ ધ કિંગ, રાજા, હર ફાધર ડિડન્ટ વોન્ટ ટુ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. તેના પિતા કોઈ સાથે તેની દીકરીના લગ્ન કરવા માંગતા ન હતા. રેડી, ચાલો પ્રશ્ન શું છે. વોટ વોઝ સોહન સેન? સોહન સેન શું હતો? તો કે પેલી લીટી જુઓ, સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન એક રાજકુમાર હતો. હુ વેર હિઝ પ્રિન્સ? તેના મિત્રો કોણ હતા? તો કે કોણ મિત્રો? તો કે એના ત્રણ મિત્રો. પેલું કોણ? લોંગર લેગ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી વેર હિઝ ફ્રેન્ડ્સ. વોટ ડીડ મેની પીપલ, મેની યંગ પ્રિન્સેસ હોપ? ઘણા બધા રાજકુમારોને શું હોપ હતી? મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. બરોબર, સુંદર રાજકુમારીઓ સાથે તેને લગ્ન કરવા હતા. બરોબર છે. નેક્સ્ટ, ડીડ ધ કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી? શું રાજા તેની દીકરીના લગ્ન કરાવવા માંગતા હતા? નો, ધ કિંગ ડીડન્ટ વોન્ટ ટુ હિઝ ડોટર ટુ મેરી. આખું લખવાનું, ખાલી નો નહીં લખવાનું. નો, ધ કિંગ ડીડન્ટ વોન્ટ ટુ હિઝ ડોટર ટુ મેરી. ક્લિયર? હવે આગળ વધીએ મિત્રો, છેલ્લો પેરેગ્રાફ તરફ. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા એક જાદુગર હતો. શો હી સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તે ત્રણ મુશ્કેલ પરીક્ષા રાખતો. ઈચ ડે, દરેક દિવસ, હી વુડ હાઈ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. તે રાજકુમારીને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ જગ્યાને બરોબર સંતાડી દેતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારને શું કરવાનું? તો કે એને ગોતવાની અને મહેલમાં, પેલેસ એટલે મહેલમાં તેને પાછી લાવવાની. મેની પ્રિન્સ ટ્રાઈ પર. ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. પરંતુ આ પરીક્ષામાં શું થયા? નિષ્ફળ. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન ટુ ડોન્કીઝ. તેથી રાજા તેઓનું, આ રાજકુમારને કેમાં રૂપાંતર કરી નાખતા? ડોન્કી એટલે ગધેડાઓમાં. વિથ હિઝ મેજિક, તેના જાદુથી. બરોબર છે. વોટ વોઝ ધ કિંગ? રાજા શું હતા? ધ કિંગ વોઝ અ મેજિશિયન. જો હું ફરીથી કહી દઉં છું, તમારે ક્યાંય પ્રશ્નોના જવાબ લખો એમાં પેરેગ્રાફ લખવાના નથી, માત્ર નંબર સાચા લખવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 જે પ્રશ્નોનો જવાબ ન આવડે એ ખાલી રાખી દેવાનો. બરોબર છે. એટલે વ્યવસ્થિત લખવાનું છે. વોટ વુડ ધ કિંગ ડુ? રાજા શું કરશે? શું કર્યું? ધ કિંગ વુડ હાઈ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ એવરી ડે. રાજા દરરોજ અલગ અલગ જગ્યાએ રાજકુમારીને સંતાડી દેતા. વોટ હેડ ધ પ્રિન્સ ટુ ડુ? રાજકુમારને શું કરવું પડે? ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ ધ પ્રિન્સેસ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પ્લેસ. તેને પાછી લાવવી પડે. વોટ ડીડ ધ કિંગ ડુ ધ પ્રિન્સેસ હુ ફેલ ઇન ધ ટેસ્ટ? રાજા શું કરતા રાજકુમારો સાથે કે જે પરીક્ષામાં નાપાસ થાય? ધ કિંગ ટર્ન ધેમ ઇન ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. રાજા તેના જાદુથી તેઓનું એક ગધેડામાં રૂપાંતર કરતા. ક્લિયર મિત્રો? અહીં પેરેગ્રાફના પ્રશ્નો જવાબ પૂરા થયા. હવે જો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ક્વેશ્ચન વન આખો પૂરો થઈ ગયો, પેરેગ્રાફના પ્રશ્નો જવાબ. બરોબર છે. હવે એક વસ્તુ યાદ રાખો, નવો પ્રશ્ન નવા પાને. બરોબર છે. હવે ક્વેશ્ચન નંબર 2 નવા પાને તમારે હેડિંગ આપવાનું. બરોબર છે. સૂચના લખવાની જરૂર નથી. આ ખરા ખોટા છે જે તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો. બરોબર. હવે ખરા ખોટા કેમ તમારે પેપરમાં લખવાના? તો એમાં તમારે આખે આખું વાક્ય લખવાનું અને નીચે એનો જવાબ, ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ. જેમ કે એમ છે, તેજસ્વીની સો અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. તેજસ્વીનીએ તેના રસ્તામાં પક્ષીઓનું ટોળું જોયું. આ પ્રશ્ન લખો, નીચે એનો જવાબ, ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ. આટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ઉપર ક્વેશ્ચન 2 હેડિંગ આપી દીધો, પછી 8માં પછી આવશે તમારે અહીંયા 9મો નંબર, અહીંયા ફરે 17મો પ્રશ્ન હોય. બરોબર છે. તેજસ્વીની સો અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે, ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ. બરાબર છે. આ 10-10 ખરા ખોટા પાકા કરી નાખજો. તમે કેમ લખવાનું? પહેલા પ્રશ્ન અને નીચે એનો જવાબ.
બરોબર. હવે આપણે ચાલુ કરીએ, આ ખરા ખોટા આપણે નહીં સમજીએ, કેમ કે ખરા ખોટા તમારે લર્ન કરવાના છે, એટલે કે પાકા કરવાના છે. ઓકે, હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન ટુ બી. ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. બરોબર, નવો પ્રશ્ન છે ક્વેશ્ચન ટુ બી. ટુ એ શું હતું? ખરા ખોટા. હવે ક્વેશ્ચન ટુ બી નવા પાને હેડિંગ આપી દો. બરોબર છે, અહીંયા સૂચના લખજો, ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. અહીંયા તમારે સૂચના લખવાની. ચાલો, જે અન્ડરલાઇન કરેલો શબ્દ હશે એ તમારે શું કરવાનો છે? અહીંયા પ્રશ્ન તમારે બનાવવાનો છે. ઓકે, શું છે પ્રશ્ન? હવે જો આમાં એ તમારે પ્રશ્ન લખવાનો અને નીચે જવાબ લખવાનો છે. કેવી રીતે? જેમ કે વાક્ય છે, ભૂરીબેન સેલ્સ મિલ્ક. ભૂરીબેન દૂધ વેચે છે. ચાલો, ભૂરીબેન નીચે અન્ડરલાઇન છે, તો કે વુ સેલ્સ મિલ્ક, દૂધ કોણ વેચે છે? બરોબર છે, સમજાઈ ગયું પ્રશ્ન અને એનો નીચે જવાબ. બરોબર, પ્રશ્ન આમાં પણ ખરા ખોટાની જેમ પ્રશ્ન અને નીચે એનો જવાબ. બરોબર, 28મું, મનોજભાઈ હેઝ ટુ કાર્સ. મનોજભાઈને બે ગાડી છે. હવે ટુ નીચે અન્ડરલાઇન, જ્યારે ગણતરી દર્શક કોઈ વસ્તુ હોય ત્યારે હાઉ મેની લાગે એવું સરે તમને સમજાવ્યું છે. હાઉ મેની કાર્સ ડઝ મનોજભાઈ હેવ? મનોજભાઈ પાસે કેટલી ગાડી છે? ત્યાર પછી મિસ્ટર પટેલ ટોટ ઇંગ્લિશ. શ્રીમાન પટેલે અંગ્રેજી ભણાવ્યું. હવે અંગ્રેજી નીચે લીટી આવી, કરતા કોણ? મિસ્ટર પટેલ. ક્રિયાપદ ટોટ, કર્મ ઇંગ્લિશ. કર્મ નીચે લીટી આવે એટલે લાગે વોટ. વોટ ડીડ મિસ્ટર પટેલ ટીચ? શ્રીમાન પટેલે શું ભણાવ્યું? બરોબર, જો પ્રશ્ન લખવાનો, નીચે જવાબ લખવાનો છે, વ્યવસ્થિત ક્રમ આપીને. પ્રશ્નપત્રમાં એટલે કે તમારા ક્વેશ્ચન પેપરમાં જે તમારો પ્રશ્ન હોય એ પ્રશ્ન પ્રમાણે જ તમારે એના નીચે જવાબ લખવાનો છે. સુનિલ વિલ કમ નેક્સ્ટ વીક. સુનિલ આવતા અઠવાડિયે આવશે. વેન વિલ સુનિલ કમ? કેમ કે સમય છે ને, સમય હોય ત્યારે શું લાગે? વેન. બરાબર છે મિત્રો. ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. છોકરાઓ હોલમાં બેઠા છે. હવે હોલ એક સ્થળ છે. સ્થળ દર્શક શબ્દ હોય તો શું લાગે? વેર. વેર આર ધ બોયઝ સિટિંગ? છોકરાઓ ક્યાં બેઠા છે? વિદ્યા ઇઝ અ લર્નિંગ સંસ્કૃત. વિદ્યા ઇઝ, હવે જો અહીંયા એ આપ્યું છે ને કાઢી નાખજો, ભૂલ છે. વિદ્યા ઇઝ લર્નિંગ સંસ્કૃત આમ આવશે. વિદ્યા ઇઝ લર્નિંગ સંસ્કૃત. અકાઢ નાખજો, ઇઝ પછી એ છે ને કાઢી નાખજો અસાઇનમેન્ટમાંથી. વોટ ઇઝ વિદ્યા લર્નિંગ? જો કરતા વિદ્યા, ઇઝ લર્નિંગ ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. બરોબર છે, અને સંસ્કૃત, સંસ્કૃત છે કર્મ એટલે વોટ. બરાબર, જો ફરીથી કહી દઉં, આમાં પ્રશ્ન લખવાનો અને નીચે એનો જવાબ લખવાનો. સોમિલ વોઝ ડ્રિંકિંગ ટી ઇન ધ ઇવનિંગ. સોમિલ સાંજે ચા પી રહ્યો હતો. ઓકે, કરતા કોણ? સોમિલ. વોઝ ડ્રિંકિંગ છે એ ક્રિયાપદ છે. બરાબર, ટી છે એ કર્મ છે. ઇન ધ ઇવનિંગ એ સમય છે એટલે વેન. વેન વોઝ સોમિલ ડ્રિંકિંગ ટી? સોમિલ ક્યારે ચા પી રહ્યો હતો? નેક્સ્ટ, નેહલ સિંગ્સ અ સોંગ. નેહલ એક ગીત ગાય છે. નેહલ કરતા, સિંગ્સ ક્રિયાપદ, અ સોંગ કર્મ. કર્મમાં નીચે લીટી છે એટલે વોટ. ડઝ શું કામ? તો કે સિંગ સાદો વર્તમાન કાળ. નેહલ એટલે થઈ ગયું સિંગ. આગળ ડઝ આવવાથી સિંગ થઈ ગયું. બરાબર, આઈ હેવ 20 પેન્સ. મારી પાસે 20 પેન છે. પાછી ગણતરી, હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? આઈ નો યુ. કોઈ દિવસ આઈ કે વી થી પ્રશ્ન વાક્ય બને નહીં એટલે આઈ નું કે શું થઈ ગયું? યુ. બરાબર છે, ક્લિયર. હવે નવો પ્રશ્ન ક્વેશ્ચન 3A. બરાબર છે, આ પણ તમારે સીધા જવાબ લખવાના છે. આમાં પણ તમારે વ્યવસ્થિત નંબરે, પહેલા નવો પ્રશ્ન છે એટલે નવો પ્રશ્ન નવા પાને ક્વેશ્ચન 3A આમ લખવાનું. પ્રશ્નમાં કેમ લખવાનું? ક્વેશ્ચન 3A નવા પાના ઉપર. બરાબર છે, પછી આ તમારે આખી ડિટેલ વાંચવાની. બરાબર, એમાં પ્રશ્ન આપ્યા હશે પ્રશ્નપત્રમાં અને એના જવાબ તમારે ગોતીને રાખવાના છે. બરાબર છે, ગોતીને વ્યવસ્થિત રીતે તમારે લખવાના છે. બરાબર છે, સમજાઈ ગઈ વાત આખી? બરાબર, હવે આપણે આગળ વધશું. આ બે પેરેગ્રાફમાંથી કોઈ એક પેરેગ્રાફ હશે એ વ્યવસ્થિત રીતે તમારે જોવાનું છે. સીધા જવાબ, ક્રમ સાચો હોવો જોઈએ. જે પ્રશ્નનો જવાબ ન આવડે અહીંયા ડેશ કરી દેવાનું અને નવો પ્રશ્ન તમારે નીચે લખવાનો, પણ ક્રમ ફરવા જોઈ નહીં. બરાબર છે, ક્લિયર. આ આપણે તમને સમજાવી દીધેલું છે, તો પણ આપણે સમજાવી દઈ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતી વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. હુઝ કાર ઇઝ ધીસ? આ કોનું કાર્ડ છે? બરાબર, તો ચાલો, કોનું કાર્ડ છે? તો કે સતીશભાઈ દરજી. ધીસ ઇઝ સતીશભાઈ દરજી સ એપોસ્ટ્રોફી એસ દરજીનું કાર્ડ છે.
વોટ ઇઝ સતીશભાઈ? સતીશભાઈ શું છે? સતીશભાઈ ઇઝ અ ટેલર. આમાં તમને પ્રશ્ન છે, નીચે તમારે જવાબ આપવાનો. સતીશભાઈ ઇઝ અ ટેલર, એક દરજી છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? જોવો જોઈએ, પલક લેડીઝ ટેલર આખું લખવાનું. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ પલક લેડીઝ ટેલર, બરાબર? આખું જ લખવાનું, આખું જ લખવાનું છે. અડધું લખશો તો અડધો માર્ક મળશે, આખું લખશો તો આખો માર્ક મળશે. કોઈ એમ લખશે કે પલક લેડીઝ ટેલર તો અડધો માર્ક. આખું જોતું હોય ધ નેમ ઓફ ધ શોપ ઇઝ પલક લેડીઝ ટેલર, બરાબર છે? વેર ડઝ સતીશભાઈ લીવ? સતીશભાઈ ક્યાં રહે છે? સતીશભાઈ લીવ્સ ઇન અમરેલી. કોઈ ખાલી અમરેલી નહીં લખે, આખું લખશે. સતીશભાઈ લીવ્સ ઇન અમરેલી. સતીશભાઈ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન, ચાલો કઈ કઈ વસ્તુમાં એ નિષ્ણાંત છે? તો કે પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ, બરાબર? આખું લખવાનું છે, કોઈ અડધું લખશે નહીં. હવે આપણે બીજી ઇન્ફોર્મેશન જોઈ. રૂમઝૂમ કલેક્શન, લેટેસ્ટ કલેક્શન ઓફ સારીઝ, ડ્રેસ મટીરિયલ્સ, ચણિયા ચોલી અને કુર્તા, બરાબર છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? તો કે રૂમઝૂમ કલેક્શન. કેમ લખવાનું? કોઈ અડધું નહીં લખે, આખું લખશે. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ રૂમઝૂમ કલેક્શન, બરાબર છે? વેર ઇઝ ધ શોપ? દુકાન ક્યાં છે? તો કે ધ શોપ ઇઝ ઇન તળાજા, તળાજામાં દુકાન છે. ધ શોપ ઓપન્સ એટ 10 o'clock ઇન ધ મોર્નિંગ. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ ઓર ફોલ્સ છે ને અહીંયા, ટ્રુ ઓર ફોલ્સ, બરાબર? ઓફ કાઢી અહીંયા ઓર કરી નાખો. ટ્રુ ઓર ફોલ્સ? દુકાન જે છે એ સવારમાં 10 વાગે ખુલે છે, જોવો જોઈએ કાર્ડમાં, તો કે 9 વાગે ખુલે છે. ફોલ્સ, આખું લખવાનું. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ખાલી ફોલ્સ લખો તો એ ચાલે, અથવા ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, બરાબર? સીધા જવાબ, ક્યાંય પ્રશ્ન તમારે લખવાના નથી. વોટ ઇઝ સોલ્ડ ઇન ધીસ શોપ? આ દુકાનમાં શું વેચાય છે? તો કે જુઓ, સારી, ડ્રેસ મટીરિયલ, ચણિયા ચોલી એન્ડ કુર્તાસ આર સોલ્ડ ઇન ધીસ શોપ. આ દુકાનમાં સાડી, ડ્રેસ મટીરિયલ, ચણિયા ચોળી અને કુર્તા વેચાય છે. ઇઝ ધ શોપ ઓપન ઓન સન્ડે? શું આ દુકાન રવિવારે ખુલ્લી હોય છે? જો જોઈ કાર્ડમાં, તો કે ના, સન્ડે ક્લોઝ. નો, ધ શોપ ઇઝ નોટ ઓપન ઓન સન્ડે. ના, દુકાન રવિવારે ખુલતી નથી, આખું લખવાનું. અથવા આમ, નો ઇટ ઇઝ ઇઝન્ટ. નો ઇટ ઇઝ ઇઝન્ટ, જે તમે લખો એ. ખાલી નો લખશો તો માર્ક નહીં મળે, આખું લખવાનું. નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝન્ટ નો લખવું હોય તો ધ શોપ ઇઝ નોટ ઓપન ઓન સન્ડે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 3B, નવો પ્રશ્ન. હેડિંગ આપી દેવાનું, કમ્પ્લીટ ધ ડાયલોગ. તમારે હેડિંગ શું આપવાનું? ખાલી ડાયલોગ. ક્વેશ્ચન 3B, ખાલી શું ઉપર લખી નાખવાનું? ડાયલોગ. હવે ડાયલોગ કેમ લખવાનો છે ખબર છે તમારે? આખે આખો લખવાનો છે. એના વિકલ્પ જો આ કાઉન્સમાં આપ્યું છે ને, આઈ હેવ કોલ્ડ યુ ટુ ઇન્વાઇટ યુ ફોર પોજ, આખે આખું લખવાનું. નીચે આખો ડાયલોગ લખવાનો, બરાબર છે? જેવી રીતે આપ્યું છે એમ જ લખવાનું છે. કોઈ સીધા જવાબ લખશે નહીં, આખો ડાયલોગ લખવાનો. જે જવાબ હોય એની નીચે અંડરલાઇન કરી દેવાનો. જે જવાબ હોય એના નીચે શું કરી દેવાની? અંડરલાઇન. આખે આખો ડાયલોગ લખવાનો જે જવાબ હોય. જેમ કે એમ છે, આઈ એમ સો હેપી, તમે એમ જવાબ લખો. પહેલાં આખું લખવાનું ના. નીતા, હાઈ મોના, હાવ આર યુ? મોના સેઝ હાઈ નીતા, આઈ એમ સો હેપી. આ જવાબ છે, એ જવાબ અંડરલાઇન કરી નાખવાનો, બરાબર છે? કોઈ સીધા જવાબ લખશે નહીં, આખો ડાયલોગ લખવાનો. અને ડાયલોગમાં જ્યાં જ્યાં જવાબ આવતા હોય એના નીચે અંડરલાઇન કરવાની, પેન્સિલથી શું કરી નાખવાની? અંડરલાઇન, બરાબર? કેવી રીતે લખવાનું? પહેલાં હેડિંગ આપ્યું, ક્વેશ્ચન 3B, બાજુમાં લખવાનું ડાયલોગ, બરાબર? જે નંબર હોય એ આપી દો, આખો પહેલાં કાઉન્સ લખી નાખો, આખો ડાયલોગ લખી નાખો, અને ડાયલોગમાં જ્યાં જ્યાં જવાબ આવતા હોય એના નીચે શું કરી નાખવાની? અંડરલાઇન. ક્લિયર? સમજાઈ ગયું મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન 4A, કમ્પ્લીટ ધ પિક્ચર યુઝિંગ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. ચિત્રને પૂર્ણ કરો કાઉન્સમાં આપેલા જે શબ્દો જે છે એનો ઉપયોગ કરી. હવે જો આમાં તમારે ચિત્ર નથી દોરવાનું. પેલા કાઉન્સમાં જે શબ્દ આપ્યા હોય ને, ટેબલ, ચેર, બેન્ચીસ, ક્લોક, બ્લેકબોર્ડ, ક્લાસરૂમ, આટલું લખી નાખવાનું. આખે આખું પિક્ચર લખવાનું છે, દોરવાનું નથી, લખવાનું છે. જેમ કે આ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા, બરાબર? તો આ શેનું પિક્ચર છે? તો કે ક્લાસરૂમ. જવાબ નીચે અંડરલાઇન, ડાયલોગની જેમ જ. કેમ આપણે આખો ડાયલોગ લખ્યો? એવી રીતે આખું પિક્ચર લખવાનું, પિક્ચર દોરવાનું નથી, લખવાનું છે. અને જ્યાં જવાબ આવે ત્યાં એના નીચે શું કરવાની છે? અંડરલાઇન કરેલી હશે. તમને કાઉન્સમાં શબ્દ આપ્યા હશે, બરાબર? ચિત્ર આપ્યું હશે, ચિત્ર નીચે તમને ખાલી જગ્યા આપેલી હશે, બરાબર છે? ચિત્રમાં તમને આવી રીતે એમ હશે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા. તમારે ચિત્ર જોઈને નક્કી કરવાનું અને કાઉન્સમાં શબ્દ આ પ્રમાણે નક્કી કરવાનું કે આ કેનું પિક્ચર છે, બરાબર છે? એટલે તમારે પિક્ચર આખું નીચે લખવાનું છે,
પિક્ચર દોરવાનું નથી, એ લખવાનું છે, એનું વર્ણન કરવાનું છે અને એના જવાબ નીચે અંડરલાઈન કરવાની છે. સીધા જવાબ લખશો તો તમને એમાં કોઈ પણ પ્રકારનો માર્ક મળશે નહીં. ચાલો જોઈએ. ટેબલ, ચેર, બેન્ચીસ, ક્લોક, બ્લેકબોર્ડ, ક્લાસરૂમ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. આ ચિત્ર એક વર્ગખંડનું છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ, શિક્ષક કેના પાસે ઊભા છે? તો કે બ્લેકબોર્ડ. જવાબ છે કાઉન્સમાંથી ગોતીને. આવી જ રીતે તમારે આખું આખું જ લખવાનું છે, બરાબર? ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર ઇન ધ ફ્રન્ટ ઓફ હર, તેની સામે ખુરશી અને ટેબલ છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, બરાબર? દિવાલ ઉપર એક ઘડિયાળ છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ, વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર બેઠા છે. હવે જો બેન્ચીસ છે એ જવાબ છે, એટલે આપણે શું કરવાનું? અંડરલાઇન કરવાની. એવી જ રીતે બીજું પિક્ચર છે. પહેલાં તમારે આખા કાઉન્સમાં શબ્દ લખી નાખવાના, પછી ચિત્ર નહીં દોરવાનું, આખું ચિત્ર લખવાનું અને જે જવાબ હોય ને, જે જવાબ એના નીચે શું કરી દેવાની? અંડરલાઇન. ઓકે, કમ્પ્લીટ. અને આ નીચે આપ્યા છે તમને એસે, બેમાંથી કોઈ એક એસે હશે, કાં માય સેલ્ફનો હોઈ શકે, કાં માય બાઇસિકલનો. હવે તમારે પહેલાં નવો પ્રશ્ન છે, ક્વેશ્ચન 4B, હેડિંગ આપો. અહીંયા ઉપર હેડિંગ શું દેશો? પેરેગ્રાફ. શું દઈ દેવાનું? પેરેગ્રાફ. જે નંબર આવતો હોય એ નંબર આપવાનો. આ બેમાંથી જે એસે હોય એસે, નીચે એના પોઈન્ટ લખવાના નથી, સીધો એક પેરેગ્રાફ લખવાનો છે. તમને જે પેરેગ્રાફ જેના વિશે પૂછ્યો હોય, જેમ કે માય સેલ્ફ વિશે પૂછ્યું હોય, તો હેડિંગ દઈ દેવાનું માય સેલ્ફ. જે નંબર આવતો હોય એ નંબર એના સામે માય સેલ્ફ, અને સીધો પેરેગ્રાફ લખવાનો છે, પોઈન્ટ લખવાના નથી. ક્લિયર? સમજાઈ ગયો મિત્રો? પેપર સ્ટાઇલ અને તમને આખું રિવિઝન અને પેપર કેમ લખવું એમાં તમને સમજાવી દીધું છે. તો મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ એન્ડ ગુડ લક. ઓકે, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ટાઈમ.